गुड मॉर्निंग मित्रों, तारीख 20/7 सेम 3 पेपर सांप्रत सामाजिक समस्याओं अने आपणे जे टॉपिकनी चर्चा करी रह्या छे ए धोरण भंग હવે સામાજિક સમસ્યા સાથે બે પાસાઓ સંકળાયેલા છે, એક ધોરણ અનુરૂપતા અને બીજું ધોરણ ભંગ. મિત્રો, જેમ સામાજિક અનુરૂપતા માટે સમાજીકરણનો મહત્વનો ફાળો છે, એમ સામાજિક ધોરણભંગ વર્તન સર્જાવવામાં પણ સામાજીકરણ ભાગ ભજવે છે. મિત્રો, સમાજીકરણ મિત્રો કઈ રીતે ભાગ ભજવી શકે? કે વ્યક્તિ ધોરણભંગ વર્તન કરે છે તો એમાં સામાજીકરણનો શું ફાળો હોઈ શકે? આ વિશે ચર્ચા કરતા પહેલાં મિત્રો આપણે થોડું એ સમજીએ કે સામાજીકરણ એ એક પેઢી છે એ બીજી પેઢીને સંસ્કૃતિનું હસ્તાંતર કરે છે. એક પેઢી બીજી પેઢીને ધોરણો, મૂલ્યો, માન્યતાઓ, જીવન પદ્ધતિ અને પોતાના જ્ઞાતિના, પોતાના સામાજિક એન્વાયરમેન્ટના, સામાજિક રિવાજો સાથેના એને બિબાડાળમાં બેહાડવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, ઘણી વખત ભગ્ન કુટુંબની સમસ્યા સર્જાય છે, ઘણી વખત વિધુર વિધવાનો પ્રશ્ન ઉભો થાય છે, ઘણી વખત સ્લમ એરિયા અને એવા વિસ્તારોમાં એ બાળકો રહેતા હોય છે કે જ્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે. તો આ બધી પરિસ્થિતિમાં સમાજની અપેક્ષા પ્રમાણે, સમાજના પ્રસ્થાપિત થયેલા ધોરણો અને મૂલ્યો પ્રમાણે વ્યક્તિ સમાજના જુદા જુદા દરજ્જાઓ છે અને દરજ્જા પર રહીને જુદી જુદી ભૂમિકા ભજવવાની હોય છે. એ દરજ્જા માટે જે પ્રકારની લાયકાત ધરાવતા હોવા જોઈએ, જે પ્રકારના એ અપડેટ થવો જોઈએ, એની અંદર સ્કિલ આવવી જોઈએ, એ કોઈને કોઈ કારણોસર આવી સમાજીકરણની પ્રક્રિયામાં ખામી રહી જાય છે. મિત્રો, હવે સમાજીકરણમાં આપને ખબર છે કે બાળકનું સમાજીકરણ કુટુંબમાં થાય છે, પછી એના મિત્ર વર્તુળમાં થતું હોય છે, એના સોબતની અસરો, એના મિત્રોના સંસ્કારોની અસરો, એની હેબિટ્સની અસરો, એ બધી જ આ બાળક ઉપર થતી હોય છે, વ્યક્તિ ઉપર થતી હોય છે. આજે ગુનાહિત ટોળકીઓની જે ઉપસંસ્કૃતિ હોય છે એની અંદર ડ્રગ્સ, હેરોઇન, બ્રાઉન સુગર આ બધું જ એને સામાન્ય માને છે. એને કોઈ ધોરણભંગ વર્તન તરીકે સ્વીકારતા નથી, એને સહજ ઘટના માને છે. અને એ ઉપસંસ્કૃતિ, ગુનાહિત કૃત્યો કરનારાની જે ઉપસંસ્કૃતિ છે,
એ ખામીયુક્ત સામાજિકરણ કરી રહ્યા છે અને એને કારણે વ્યક્તિ પોતે જે કરી રહ્યો છે એ સમાજ વિરોધી વર્તન છે, ખોટું છે, અપરાધી વર્તન છે કે અનિચ્છનીય વર્તન છે એવું એ માનતો નથી, એ સહજ અને સ્વાભાવિક વર્તન માને છે. આપણે મિત્રો કાશ્મીરની અંદર જે આતંકવાદીઓને તૈયાર કરવામાં આવે છે ત્યારે એને જેહાદ ઉપર લડાવવામાં આવે છે અને કોઈ ધર્મના નામે લડાવવામાં આવે છે, કોઈ સંસ્કૃતિ કે ધર્મના બચાવ માટે તમે લડી રહ્યા છો એવું એને એના મગજમાં ઠરાવવામાં આવે છે. એ ખોટું ઠસાવવાને કારણે એ જે સંસ્કૃતિ જે ઉપસંસ્કૃતિ છે એમાં તો એ સર્વસ્વીકૃત છે, પરંતુ સાર્વત્રિક સમાજ છે, સાર્વત્રિક સમાજના ધોરણો છે, મૂલ્યો છે, એનું મિત્રો એ વિરુદ્ધનું વર્તન છે. આમ ખામીયુક્ત સમાજીકરણ એ વ્યક્તિને એ ધોરણ ભંગ વર્તન કરવા માટે એ પ્રેરે છે. મિત્રો એની આપણે બહુ લાંબી ચર્ચા એટલા માટે નથી કરતા કે આખે આખું ચેપ્ટર પણ આપણે જો સમાજીકરણનું આપણે ભણી ચૂક્યા છે. બીજું છે મિત્રો નબળો બદલો, સજા પદ્ધતિ અને ધોરણ ભંગનો નબળો અમલ. આપણે મિત્રો ખબર છે કે રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ એ એવી સરસ સિસ્ટમ છે, પ્રત્યેક સમાજમાં હોય છે. રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ એ બે પ્રકારના થતા, ઔપચારિક અને અનૌપચારિક. હું મિત્રો ઘણી વખત વાત કરતો હોઉં છું કે તમે તમારે ઘરે કોઈ મહેમાન આવે અને એ મહેમાનને એ બાળકો એ સારી રીતે વેલકમ કરે, એને સત્કારે, પોતાના ઘરનું, પોતાના સંસ્કૃતિનું, પોતાના સમાજનું ગૌરવ વધે એ રીતે એની સાથે વાતચીત કરે, તો તરત જ બાળકના એવા વર્તનને મા બાપ એપ્રિશિએટ કરે છે, એને પ્રોત્સાહિત કરે છે, એને શાબાશી આપે છે. તો એને કહેવાય રિવોર્ડ, એને કહેવાય બદલો. મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે તમારે ત્યાં કોઈ વડીલ વ્યક્તિ, કોઈ મહેમાન, કોઈ રિસ્પેક્ટેબલ પર્સન એવો આવે છે ત્યારે તમે ટીવીની સામે તમારી ગમતી સિરિયલો જોયા જ કરો છો, તમે ઊભા થતા નથી, તમે એને ગરમ લેશો કે ઠંડુ લેશો, આવો એવું કશું કહેતા નથી. તો તમારા વર્તનને મમ્મી પપ્પા એની નોંધ લે છે અને મહેમાન ગયા પછી એ તમને બેસાડીને ઠપકો આપે છે કે આ વર્તન તારું બરાબર નથી. તો મિત્રો પનિશમેન્ટ એ ફિઝિકલી પનિશમેન્ટ જ છે એવું જરૂર નથી, એને ઠપકો આપવો, એને જરા કડકાઈથી કહેવું અને ફાંસીની સજા સુધીની જે પનિશમેન્ટ છે એ એક પનિશમેન્ટની એક સજા પદ્ધતિની એક પ્રક્રિયા છે. એટલે સજા પદ્ધતિ એકદમ હળવી પણ હોઈ શકે અને મૃત્યુદંડ સુધી, જીવનના અંત સુધીની પણ હોઈ શકે છે. મિત્રો એટલે સામાજિક ધોરણ અનુરૂપતા માટે પૂરતો બદલો મળતો ન હોય તો પણ ધોરણ અનુરૂપ વર્તનને પ્રોત્સાહન મળતું નથી. તે જ રીતે ધોરણભંગ વર્તન કરનારને પૂરતી શિક્ષા કરવામાં ન આવતી હોય, પૈસા, સત્તા, સંપત્તિ અને લાગવગશાહીના ધોરણે એ એમાંથી મુક્ત થઈ શકતા હોય, છૂટી શકતા હોય, તો પણ એ પ્રકારની એની છૂટવાનું વર્તન એ સમાજમાં
ધોરણભંગ વર્તનને પ્રોત્સાહન પૂરું પાડે છે. આમ બદલો અને સજા પદ્ધતિની નબળું અમલ એ ધોરણભંગ વર્તન કરવા માટે એ વ્યક્તિને પ્રોત્સાહિત કરે છે. મિત્રો, આપણે સમાજમાં ઘણીવાર જોઈએ છે કે ખરેખર એ વ્યક્તિ બિરદાવવાને લાયક ન હોય, એ વ્યક્તિ ખરેખર ગુનાહિત કૃત્યો કરતી હોય, આમ છતાં એ સત્તા સંપત્તિના જોરે એનું બહુમાન થતું હોય છે, ત્યારે સોસાયટીમાં એક ખોટો મેસેજ જતો હોય છે. એવી રીતે ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિ એ ખુલ્લેઆમ ગુનાઓ કરીને પોલીસ તંત્રની પાસેના સંબંધો, નેટવર્ક, રાજકીય કાવા દવા અને પાવરનો ઉપયોગ કરીને અને સંપત્તિના જોડે એ છૂટી જતા હોય છે, ત્યારે સોસાયટીમાં વ્યક્તિ જે પ્રવર્તમાન પ્રસ્થાપિત થયેલા ધોરણો અને મૂલ્યો છે એને જે અનુરૂપ વર્તન કરે છે એની સામે પડકારો ઊભો થાય છે. મિત્રો, એટલે નબળો બદલો અને ધોરણભંગ વર્તન કરનાર વ્યક્તિની સામે નબળી સજા પદ્ધતિ, મિત્રો, આ પરિસ્થિતિ પણ ધોરણભંગ વર્તનને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સોસાયટીને ખોટો મેસેજ આપે છે. મિત્રો, આપણે બધાને ખબર છે કે બેંક ક્રાઇમ કરનારા હર્ષદ મહેતા જીવ્યો ત્યાં સુધી ફાઇવ સ્ટાર હોટેલોમાં રહ્યો. 500 કરોડ રૂપિયાના કૌભાંડ કરનારા વ્યક્તિઓ એને કશું જ થતું નથી, અને 50 રૂપિયા કે 60 રૂપિયા કે 100 રૂપિયાની તલાટી મંત્રી કે સામાન્ય વ્યક્તિ લાંચ લેતા ઝડપાય તો એ જેલમાં સડે છે. આ ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની ધોરણ, પોલીસ તંત્રની રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ સિસ્ટમની અંદર રહેલી જે ખામીઓને કારણે ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. મિત્રો, એ ઇકોનોમિકલ ક્રાઇમ હોય, સોશિયલ ક્રાઇમ હોય, એ કોઈ પણ ક્રાઇમ હોય, પણ જો એમાં કડકમાં કડક સજા કરવામાં આવે, મિત્રો, તો આપણે એ ધોરણ ભંગ વર્તનને આપણે રોકી શકીએ. પણ તકલીફ એ છે કે આ ધોરણ વર્તનને આપણે રોકી નહીં શકવાનું કારણ શું છે કે આ રીતનું નબળો બદલો અને સજા પદ્ધતિનો ધોરણો નબળો અમલ, આજે અમલીકરણની પ્રક્રિયા નબળી છે, એને કારણે પણ આપણે ધોરણ ભંગ વર્તન એ સતત આપણે સર્જાતા જોવા મળીએ છીએ. મિત્રો, ત્યાર પછીનું ત્રીજું કારણ છે યોક્તિકરણ, રેશનલાઇઝેશન. મિત્રો, તમારા ખોટા વર્તનને વાઘા પહેરાવીને, જુદી જુદી ભાષાનો ઉપયોગ કરીને, શિષ્ટ ભાષાનો ઉપયોગ કરીને તમે તમારા ખોટા વર્તનને સાચા વર્તન તરીકે સમાજની સામે પ્રેઝન્ટ કરો છો, અને એને કારણે પણ ધોરણભંગ વર્તનને પ્રોત્સાહન મળે છે. યોક્તિકરણ એ ધોરણભંગ વર્તનનું વ્યાજબી પણ સિદ્ધ કરવાનો સભાન કે અસભાન પ્રયત્ન છે. કોઈ પણ વ્યક્તિ ધોરણોનો ભંગ કરતું વર્તન કરીને પોતાના વર્તનને વ્યાજબી ઠેરવવાનો પ્રયત્ન કરે છે. એમ કહે છે કે મેં આ ચોરી કરી પણ મારા માટે ક્યાં કરી, મારી બેન બીમાર છે, દવાખાનામાં છે, એને માટે કરી. મેં આ કરપ્શન કર્યું પણ મારા માટે ક્યાં કર્યું, મારી મમ્મી છે એ હોસ્પિટલાઇઝ છે, મારે પૈસા ન મળતા એને. આ પ્રકારની ગુનાહિત કૃત્યોને વ્યાજબી ઠરાવવાનો જે પ્રયત્ન છે, જે યુક્તિ છે, એ ધોરણભંગ વર્તનને પ્રોત્સાહિત કરે છે. આ ઉક્તિ તેનું યુક્તિકરણ બતાવે છે. યુક્તિપૂર્વક ખોટા વર્તનને બચાવ કરવાના
કાર્યને યુક્તિકરણ કહેવાય છે. કોઈ વ્યક્તિ સરકારી કરની ચોરી કરીને સરકારને ભારે નુકસાન કરવાનું કારણ જણાવીને પોતાની કરચોરીની વ્યાજબી ઠેરવવાનો પ્રયત્ન કરે તો તેનું વર્તન યુક્તિકરણ થયું કહેવાનું. કાળાબજારીઓ, નફાખોર કે દાણચોરો ખોટા કૃત્યો કરીને પૈસા કમાયા બાદ તેમાંથી થોડા પૈસા ધર્માદામાં, દાનમાં કે ગરીબોમાં વહેંચે છે અને બીજાને મદદ કરવાનું નાટક કરે છે. મિત્રો, આ પણ યુક્તિકરણ કહેવાય છે. અને એ પોતાના જે કાળા કૃત્યો છે એના ઉપર એ ગ્રીન ચાદર પાથરવાનો એ પ્રયત્ન કર્યો છે. ઘણીવાર મિત્રો, વ્યક્તિ પોતાના કૃત્યોને સાચા ઠેરવવા માટે આવું તો ચાલ્યા જ કરવાનું છે, શું થાય બીજો કોઈ રસ્તો નહોતો, નસીબની વાત છે, ભાગ્યમાં લખો હોય તેમ જ બન્યા કરે છે વગેરે દલીલો અને વગેરે બીજાનો પણ ધોરણ ભંગ વર્તનોનું યુક્તિકરણ થતું આપણને અનુભવીએ છીએ. આવું યુક્તિકરણ જ્યાં સુધી લોકો સરળતાથી સ્વીકારી લેતા હોય ત્યાં ધોરણ ભંગ વર્તનને ઉત્તેજન મળ્યા કરે છે. એટલે જે તે સમાજમાં આવી યુક્તિપૂર્વકના વર્તનને સમાજ સ્વીકારે છે ત્યારે ત્યાં ધોરણ ભંગ વર્તનને આપણે ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી પ્રોત્સાહન પૂરું પાડતું. ચોથો મુદ્દો છે ધોરણનો અચોક્કસ વિસ્તાર. મિત્રો, કયું ધોરણ ક્યાં સુધી અને કેવી રીતે લાગુ પાડવું એના વિશેની અસંદિગ્ધતા, અસ્પષ્ટતા કે એનો ચોકસાઈભર્યો વિસ્તાર નક્કી ન થતા હોવાથી પણ ઘણીવાર ધોરણ ભંગ વર્તનો થતા હોય છે. સામાજિક ધોરણોના વૈવિધ્યતાને કારણે ધોરણો વચ્ચેનો સંઘર્ષ સર્જાય છે અને ધોરણો વચ્ચેનો ટકરાવ એ પણ ધોરણ ભંગ વર્તનને માટે સહાયક બને છે. એટલે મિત્રો, આ ધોરણોની ચોક્કસ હદરેખા નક્કી કરવી પડે. વ્યક્તિના વર્તનને અહીંયા સુધી જ લાગુ પાડી શકાય, અહીંથી લાગુ પાડી શકાય નહીં. આવા ચોકસાઈ ભર્યા ધોરણો જો હોય તો વ્યક્તિ એ ધોરણ ભંગ વર્તન કરતાં અટકે છે. પણ એની જે હદરેખાઓ નક્કી નથી હોતી, એનો ચોક્કસ વિસ્તાર નક્કી નથી હોતો, એને કારણે પણ ધોરણ ભંગ વર્તન સર્જાતું હોય છે. કેટલીક વખત કેટલાક ધોરણોની પરિભાષા અથવા લોકો અમુક ધોરણ કે ધોરણો વિશેનો ખ્યાલ અસ્પષ્ટ હોય છે. ધોરણોનો ફલક જ્યારે અત્યંત વિશાળ હોય ત્યારે પણ લોકો તેના માટે દ્વિધા અનુભવતા હોય છે. આમ ધોરણોનું વૈવિધ્ય અને તેનો અચોક્કસ વિસ્તાર ધોરણ ભંગ વર્તન માટે સહાયક પરિબળ બને છે. મિત્રો, પાંચમું કારણ છે ધોરણ ભંગ વર્તનને ગુપ્ત રાખી શકવાની શક્યતા. વ્યક્તિ કે જૂથ પોતાના જે વર્તન છે, પોતાનું એ ગુનાહિત કૃત્ય છે, સમાજનો ધોરણ ભંગ વર્તનને છુપાવી શકે છે ત્યાં ધોરણ ભંગ વર્તનને પ્રોત્સાહન મળે છે. મિત્રો, આપણે બધાને ખબર છે કે ગ્રામીણ સમાજ અને શહેરી સમાજ, ગ્રામીણ સમાજનું કદ નાનું હોય છે અને એના રિલેશન ફેસ ટુ ફેસ હોય છે. ગામનો પ્રત્યેક વ્યક્તિ ગામના બધા જ વ્યક્તિઓને ઓળખતો હોય છે. તો બને છે એવું કે મિત્રો, ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો સંતાડવો ખૂબ જ અઘરું હોય છે. એની જગ્યાએ શહેરી સમાજમાં, શહેરી સમાજ એક તો ગીચ વસ્તી હોય છે, ખૂબ વિશાળ વિસ્તારમાં પથરાયેલો હોય છે, ત્યાં સંબંધો એ કાયમી અને સ્થિર હોતા નથી,
માત્ર ખૂબ પૂરતા સંબંધો હોય છે, ત્યાં ફેસ ટુ ફેસ વિશાળ વિસ્તારમાં પથરાયેલો અને ખૂબ મોટી સંખ્યામાં પથરાયેલો સમાજ હોવાથી ત્યાં આપણે ફેસ ટુ ફેસ રિલેશન રાખી શકતા નથી. ત્યાં પોલીસ તંત્ર અને કાયદો પણ એ ગુનાહિત કૃત્યોને સંભાળવામાં નિષ્ફળ જતો હોય છે. તો મિત્રો, આ ધોરણ ભંગ વર્તનને ગુપ્ત રાખવાની જેટલી શક્યતાઓ વધારે તેટલા પ્રમાણમાં આપણે ધોરણ ભંગ વર્તન અને પ્રોત્સાહન મળે છે. મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે ધોરણ ભંગ વર્તનનું છઠ્ઠું કારણ ઉપસંસ્કૃતિક ધોરણ ભંગ વર્તનનું ઉપસાંસ્કૃતિક કાયદેસરપણું એની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી મિત્રો રજા લઈએ.